रुचिरपुर्णेन्दुवदन प्रफुल्लाम्बजन्मच्छदसदृश शोभक्षियुगल कृपा पारा श्रितसकलजीवासुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી મનગંજન ગ્રંથની અંદર નિજ મન અને પરતક મનની લડાઈ લખતા છેલ્લે એમ કે છે કે નિજ મને પરતક મનને જીતી લીધું છે પરતક મન જ્યારે શરણાગતિ માગે છે આશરો માગે છે ત્યારે નિજ મન એવું કહે છે કે તને કોઈ રીતે મારી ભેડા રખાય એવું નથી કારણ કે તારો અને મારો સ્વભાવ બહુ જુદો છે તને જે ગમે છે એ મને ગમતું નથી મને જે ગમે છે તને ગમતું નથી સાંભળ જમીન અને આસમાન જેટલો મારા અને તારામાં ફેર છે એ નિજ મન પરતક મનને સંભળાવે છે મારા અને તારા સ્વભાવમાં કેટલો ફેર છે છેલ્લે નિજ મને એમ કીધું હતું કે તું અરીસો લઈને તારું મોઢું જોયા કરે છે જેમાં કશો જ માલ નથી અને હું તો એવું વિચારું છું કે આ દેહ તો નાસવંત છે આમાં કેટલું આમાં મોઢું જોવું કલાકે કલાકે જરૂરિયાત હોય એમ રાખવું એમ નિજ મન પરતક મનને કહે છે હજુ પણ પરતક મનને કેવું ગમે છે એ નિજ મન કહે છે પોતાને કેવું ગમે છે એ કહે છે निर्खे जो मन छाया वित चा इच्छे नहि जो मन छाया वित चा इच्छे नहि निज असतयनीत निहाड़े जो मन नारी नख सिख वदे निज ताये हल विख, स्वान निसाने मन जो सराये निज मनताये न जाये गमे मन गानविषे रस गीत चहे नहि निज चडे नहि चित <coughs> सदा मन सुख सराय संसार इच्छे नहि जोय सार દેખે મન સજ્જન દુર્જન દોય સદાસમ ભાવ દરે નિજ સોય ભાવન કે છે સાંભળ પરતક મનને તારો સ્વભાવ કેવો છે નિરખેજો મન છાયા છબી નીત અહીં આગળ તો બધાને ટાઈમ ના હોય પણ ભારતની અંદર રસ્તામાં હાલ્યા જતા હોય ને પછી પડછાયો પડે એનો તે અંદર જોઈને પડછાયા કરતા હોય આ વાત પડછાયામાં જોઈ સરખા કરે તમે કર્યા હશે ત્યારે નથી કરે પડછાયાને જોઈને પડછાયાને પડછાયા ને તો પડછાયામાં આમ છે લાંબો ટૂંકો દેખાય એને અહીં ફોડકી થઈને તો પડછાયામાં જોવા મહેનત કરે ન્યા ખરાબ નથી દેખાતું એટલો બધો મોહ પડછાયામાં જીવને હોય છે આ મોટા સંતોએ કેટલું એનાલિસિસ કર્યું છે એમ આપણને લાગે કે મોટા સાધુએ કેટલું બધું ઝીણવટથી બધું જોઈ રાખ્યું છે જીવને અરીસો જોવો ગમે છે એમ જીવને પોતાનો પડછાયો જોવો પણ બહુ ગમે છે પડછાયાની અંદર એ ચિત એનું ચોટી જાય ત્યાં આગળથી બિચારે મારા વાળ કેવા છે મારું મોઢું કેવું છે મારું શરીર કેવું છે પણ બધા જ સંકલ્પો એને શરીર સંબંધી થાય છે જેટલા શરીરને કેન્દ્રમાં રાખીને થતા સંકલ્પો છે એ પરતક મનના છે જેટલા આત્માને કેન્દ્રમાં રાખીને થતા સંકલ્પો છે એ નિજ મનના છે જેમાં શરીરનું પ્રધાનપણું થતું હોય એ પરતક મન છે જેમાં આત્માનું પ્રધાનપણું થતું હોય એ નિજ મનનો સંકલ્પ છે અહીં એમ કે છે પરતક મનને જે છાયા પડે છબ જે પડછાયો પડે એને નિરખીન રોજ આનંદ થાય કે વાહ હું બહુ સરસ છું રૂપાળો છું એની અંદર રૂપ જોવે છાયામાં રૂપ જોએ પાણીમાં રૂપ જોવે તમને કહું પડછાયો બીજું કાંઈ ના ખબર પડે ને તો આ આ સ્ક્રીન હોય ને આમ ફોનની સ્ક્રીન હોય બંધ હોય ને તો ફોનની સ્ક્રીનમાં પેલું તો એ આમ કંઈક આવે તો કેમેરો એમ ઉલટો કરીને જોઈએ કે પણ આમ ફોનની સ્ક્રીનની અંદર જોઈ લે પડછાયો છે ને એક પ્રકારનો પરંતુ આ બધા જીવનું દેહાભિમાન છે એવું નિષ્ફળન સમય પકડે છે બોલો આપણે જીવનમાં જે આપણા સ્વભાવોને પકડી ના શકીએ એને આ મોટા સાધુઓએ પકડ્યા છે ઈચ્છે નહીં નિજ અસત અનિત નિજ મન એને ઈચ્છે નહીં કારણ કે નિજ મન તો જાણે છે આ પડછાયો ખોટો છે આ છાયા ખોટી છે કાયાય ખોટી છે કાયા જ ખોટી છે તેની છાયા તો ખોટી જ હોય આવું નિજ મનને ખબર છે આત્માનો કોઈ પડછાયો નથી શરીરનો પડછાયો છે જેનો પડછાયો છે ને એનો નાશ છે જેનો પડછાયો પડે છે એનો નાશ છે શરીરનો પડછાયો પડે છે એટલે શરીરનો નાશ છે બિલ્ડિંગનો પડછાયો પડે છે બિલ્ડિંગનો નાશ છે આત્માની કોઈ છાયા નથી આત્મા તો સદાયને માટે એક સરખો પ્રકાશવાન છે એટલો પ્રકાશવાન છે કે એની છાયા પડવા માટે સમર્થ જ નથી જેવી રીતે સૂર્યના લોકમાં પડછાયો પાડવો હોય તો પડે સૂર્યના લોકમાં પહોંચીએ અને સૂર્યનારાયણ પાસે જઈએ અને પડછાયો પાડવો છે તો ક્યાં પડે આકાશમાં જતા રહીએ પડછાયો પાડવો છે તો ક્યાં પડે ના પડે પૃથ્વી છે શરીર છે એટલે છાયા પડે છે એવી રીતે આત્મા તો અતિ પ્રકાશવાન છે આત્માની કોઈ છાયા નથી આત્માનો કોઈ એવો આકાર નથી જો આત્મા ભગવાનનો મુક્ત ના બને તો આત્મા તો નિરાકાર છે આત્મા સાકાર નથી આત્મા એનું કોઈ રૂપ જ નથી એનું કોઈ સ્પેશિયલ એવું રૂપ નથી કે આત્મા આવો છે કોઈ તીરની કોઈ અનિની અનિ જેવો કે છે કોઈ તનખા જેવો કે છે મારા જે વચનાવૃતમાં એનું એનું આખું વર્ણન કર્યું છે પરંતુ આત્મા નિરાકાર છે ભગવાનનો જે મુક્ત બને છે એના આત્માને ભગવાન સાકાર કરે છે પોતાની સેવામાં રાખે છે એ આત્માના જ સ્વરૂપને જે પોતાનું સ્વરૂપ માને છે એને પેલી છાયા જોઈને આનંદ થાય જ નહીં બાકી તો પડછાયો જોઈને મૂછોએ વળ દેતો હોય સમજ્યા મૂછો મોટી હોય ને આમ પડછાયામાં વળ દે ને અને એનો પારો એને બેઠા બેઠા ચડ્યા બાપુ આમ હોકો લગાવ્યો હોય અને મૂછે આમ વળ દેતા હોય આ તો આમે હોય જમાનામાં એટલા બધા એટલે ભાઈ બાપુ ક્યાં જોવે પડછાયામાં પડછાયામાં મૂછનું થોભ્યું થોડું દેખાય એટલે બાપુ પાવરમાં છાયાના છાયામાં પડતું મૂછનું થોભ્યું બાપુને ખાટલે પાવરમાં રાખે એટલી ઊંડી પરતક મનની માયા છે માટે પરતક મન એને તો તોબા બે હાથ જોડીને કેવું કે હવે વિદાય થા બાપા અહીંથી જા કલ્યાણ બગાડવા માટે આવતું નહીં પરતક મન એટલા બધા સંકલ્પ વિકલ્પો કરાવે છે દેહ સંબંધી કે આપણને ભગવાન સંબંધી સંકલ્પો જ ના રહેવા દે નિહાળે જો મન નારી નખ શીખ પુરુષનું શરીર મળ્યું એવું કે સ્વામી સ્ત્રીનું શરીર મળ્યું હોય તો પુરુષને નિરખવો સારો લાગે પરંતુ નિજ મન તો એને હડાહર ઝેર જાણે છે કે જો હું આ રૂપમાં ખેંચાઈશ તો આ મારા હૃદયમાં ઉતરશે અને મારા હૃદયમાં ઉતર્યા પછી મને વિક્ષેપ કરશે મને ભક્તિમાં વિક્ષેપ કરશે મારા જીવનમાં વિક્ષેપ કરશે મારા પરિવારમાં વિક્ષેપ કરશે અને તમે આજે જોવો છો કે ઘણાને દીકરા દીકરીઓ થોડાક મોટા થયા હોય જન્મ થયો હોય પાંચ વર્ષના હોય સાત વર્ષના હોય પતિ પત્ની બંને જોબ કરતા હોય પતિ બીજે જોબે જતો હોય પત્ની બીજે જોબે જતી હોય ત્યાં સુધીની ઘટનાઓ ઘટે છે કે બહારના પ્રાંતના દેશના બહારના દેશના લોકો એની સાથે કાં તો ઓલી છોકરીને હેત થઈ જાય રોજ જોબ સાથે કરતા હોય એટલે કે આ છોકરાને હેત થઈ જાય નાના નાના આટલા છોકરાઓ રખડી પડે છે કેમ થયું એ કેમ થયું સત્સંગીના ઘરની અંદર પણ ઘણીક વખત તમે તો સંસ્કાર આપ્યા જોઈ દીકરા દીકરીઓને સંતોએ પણ કથા વાર્તા કરીને કેટલું સાચવી હોય ભગવાનને અનેક ઘણી પ્રાર્થના કરી હોય પણ વાલા ભક્તો યુગ બહુ ખરાબ છે યુગ અતિ ખરાબ છે અને બહારનું વાતાવરણ પણ એટલું જ ભ્રષ્ટ છે તમારા દીકરા દીકરીઓ તમારી ભેગા નાના હોય ત્યારે રહ્યા હોય અઢાર વર્ષને એકવીસ વર્ષના થાય ડોમમાં જશે આમ જશે આમ જશે આમ જશે તમે એને બહુ સાચવ્યા છે તમે ખરેખર વાત્સલ્યને મમતા બહુ આપી છે તમે ખરેખર ભગવાન પાસે લાવ્યા છો સંતો પાસે લાવ્યા છો સંતોએ પણ એની પાછળ પુષ્કળ મહેનત કરી હોય પરંતુ ક્રિયમાન કર્મ એવા હોય છે ને કે જીવને ખેંચી જાય જો એના હૃદયમાં સેજ અંશ પડ્યો હોય કે આવું થઈ શકે તો કોઈ કેને ઇલેક્ટ્રિક સિગારેટ બતાવશે બીજું બતાવશે ત્રીજું બતાવશે તો તરત એ છોકરો એ લાઈન ઉપર ચડી શકે છે એ છોકરી એ રસ્તા ઉપર જઈ શકે છે એટલે તમે તમારી ફરજ અઢારથી એકવીસ વર્ષ સુધી નિભાવો સંતો પણ પ્રયત્ન કરે તમે પણ પ્રયત્ન કરો ભગવાનને ભરપૂર પ્રાર્થના કરીએ પરંતુ કોઈક વખત કુસંગનું એટલું પ્રકૃષ્ઠપણું આપણા દીકરા દીકરીઓને થઈ જતું હોય છે કોઈ પણ કારણસર એની યુવાનીના કારણે એના થોડા અત્યારના નવીન વિચારોના કારણે એવું થઈ જાય કારણ કે ઘણા ભક્તોને ત્યાં એવી ઘટના ઘટે છે ભલે સો એ એક ટકો ઘટતી હશે એક ટકો કે બે ટકા આ સત્સંગની સ્થાપના એટલે જ છે કે કોઈ એવી એવી બધી પરિસ્થિતિઓ ઊભી ન થાય પરંતુ એક બે ટકા એવી પરિસ્થિતિઓ ક્યારેક ઊભી થઈ જાય છે સારામાં સારા પરિવારમાં થઈ જાય છે ત્યારે માતા પિતા પોતે થોડી આત્મનિષ્ઠા રાખે થોડુંક ભગવાનનું બળ રાખે ખસે તમારી સાથે એનું લેનું હોય આખો સંસાર ઉપર છે ત્યાં તમને ખબર પડશે કે તમારે ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થયો પછીથી તમારા ઘરમાં સંપત્તિ વધવા લાગી હોય ઘણાને ત્યાં એવો અનુભવ થશે કે દીકરો કે દીકરીનો જન્મ થયો પછી સંપત્તિ ઘટવા માંડી હોય ઘણાને એવો અનુભવ થશે કે સત્તર અઢાર વર્ષ સુધી તો કાંઈ નહોતું ઓગણીસ માં વર્ષે આને સીધું આવું કર્યું કે આવી રીતે વર્તવા લાગ્યો ને બધું કરી નાખ્યું આવું કારણ કે આ લેણું દેણું છે ઘણા ત્યાં જન્મે ત્યાંથી બીમાર જ જન્મે છોકરા આખી જિંદગી એને બીમારી રહે આખી જિંદગી એ ખાટલા હોય જન્મી હોય ત્યારથી ખાટલા હોય એ છોકરો ગાંડા જેવો હોય કાં તો એનું અંગ કરતું હોય અને માતા પિતાને આખી જિંદગી એને સાચવવો પડે એનું દુઃખ જોઈને માતા પિતાનો અંતકાળ આવે ને ત્યારે એને પણ એવી ચિંતા થાય કે આનું શું થશે આ બધું કેમ થાય છે એવું કેમ છે એકનો દીકરો એવો છે કે માતા પિતાને લાકડી સમાન થાય છે અને એકનો દીકરો એવો આવ્યો કે માતા પિતાને આખી જિંદગી લાકડી સમાન રહેવું પડ્યું ઘણા પરિવારો એવા જોવા મળે છે કે જેને ત્યાં દીકરાના દીકરાઓ થઈ ગયા છે દેશમાં તો પણ દીકરાના દીકરાઓ થઈ ગયા હોય તોય ઓલાને એના છોકરા માટે ચડ્ડી લેવી હોય તો રૂપિયા એના બાપા પાસેથી લેવા પડે એટલે કે પેલા છોકરાના દાદા પાસેથી લેવા પડે બાકી આ મૂર્તિઓ કાંઈ ના કરતો હોય આવું પણ થાય છે આ બધું જ ઋણાનું બંધનથી છે સંસારી બંધન જેટલું તમારે એની સાથેનું લેનદેન છે ત્યાં સુધી એ તમારી સાથે છે એને તમને આપવાનું હશે તો એ તમને આપશે તમારી પાસે લેવાનું હશે એટલું લેશે તમે વીસ વર્ષ એકવીસ વર્ષ સુધી ગધ્ધા મજૂરી કરીને એને ભણાવો છો તૈયાર કરો છો ને તમને લાત મારીને જતો રહે છે માની લો એકવીસ વર્ષનું તમારે પાછલા જન્મનું એને દેવાનું બાકી હતું તમારા દીકરા કે દીકરીના રૂપમાં આવ્યો તમારી પાસેથી એને વ્યાજ સહિત વસૂલ કર્યું અને એનું કામ પૂરું થયું એટલે તમને છોડીને ગયો છે એટલું પાક્કું શાસ્ત્રનો આ પાકો ન્યાય છે ઋણાનું બંધન સિવાય માતા પિતા ભાઈ બહેન આ બધા સંબંધો બનતા નથી એટલે જ આપણે સત્સંગ સમજણ આપે છે તમે બે મિત્રો છો એક જ સાથે જમો છો એટલા બધા પરમ મિત્ર છો તમારી સાથે વ્યવહારનો કોઈ પ્રોબ્લેમ થયો અને એટલી બધી તમારી વચ્ચે દૂરી થઈ ગઈ કે એકાબીજાના મરણ પ્રસંગમાં એ ના જાવ લગ્ન પ્રસંગમાં ના જાવ એટલું પાણી મૂકી દો એવી દશા થાય બાળપણથી હારે ઉછર્યા હો અને ત્રીસ ચાલીસ વર્ષે એવો અનુભવ થઈ જાય ઓલાનો ખરાબ આ બધું જ પાછલા જન્મોના હિસાબો છે ભગવાનનો ભગત આટલું જ સમજી રાખે કોઈ લઈને જતો રહ્યો છે તમારું એ ગયા જન્મનો લેવા આવ્યો તો એટલે લઈને ગયો છે પ્રયત્ન કર્યો છતાં પણ પાછું ના મળ્યું એનો અર્થ જ એ છે કે એને લેવાનું બાકી હતું હવે જો તમે એવો સંકલ્પ રાખશો કે મારે લેવું જ છે મરી જવું પણ લેવું છે તો થશે એવું થશે એવું કે કદાચ તમારું મૃત્યુ આવી ગયું તમે તો નક્કી રાખ્યું છે મરી જવું પણ લેવું છે એટલે હવે તમે એ લેવા માટે ફરી જન્મ લેવાના તમે પણ એને જેમ કપટ કરીને તમારી જોડેથી લીધું છે એમ તમે સંકલ્પ કર્યો એટલે ફરી જન્મીને આપણે એની આરે કપટ કરીને લેવાનું પાછો એ વેર બાંધે કે મારે લેવું જ છે મને કેમ છેતરીને ગયો એટલે ફરીથી પાછા આપણે એમાં જઈએ પરંતુ જ્યારે કોઈક વ્યક્તિ આપણી પાસેથી લઈ ગયો આપણે પ્રયત્ન કર્યો છતાં પણ એ પાછું ન આવ્યું બહુ પ્રયત્ન કર્યો પણ પાછું આવ્યું જ નહીં આપણે ઊંધા છતાં થઈ ગયા તોય પાછું ના આવ્યું એને પંદર વીસ વર્ષ ને પચીસ થઈ ગયા આજે પછી એને ડિલીટ માર દો એટલું જ ભગવાન આગળ સંકલ્પ કરો પ્રભુ મારે આપવાનું બાકી હતું ને તે તમે હિસાબ કરાવ્યો કારણ કે આપણે શું સંકલ્પ કર્યો છે આ જન્મે ઠેક અક્ષરધામમાં પહોંચવું છે અક્ષરધામમાં ક્યારે પહોંચાય જમા અને ઉધાર બંનેનું જીરો જીરો ખાતું થાય ત્યારે હવે જીરો જીરો ક્યારે થશે ઋણાનું બંધન આપણી પાસેથી જેને લેવાનું છે એ બધા લઈ જાય જેને ચૂકવવાનું છે બધું આપણે ચૂકવી દઈએ અને આપણે જેની પાસેથી લેવાનું છે આપણી પાસે આવી જાય અને ના આવે તો આપણે એને છોડી દઈએ કે કંઈ વાંધો નહીં હશે મારે તો ધામમાં પૂગવું છે મારે હવે આ લેવા પાછું આવવું નથી નહીં તો ઇન્ડિયામાં જમીન કોઈ દબાવી હોય ઇન્ડિયામાં તમારી દસ વીઘા જમીન હોય તમને એ સમાચાર મળે કે મારા ભાઈએ મારી બે વીઘા જમીન દબાવી દીધી છે અને પથ્થરો હટાવીને આમ મૂક્યો છે તમે ઈન્ડિયા પાંચ વર્ષે એકવાર જતા હો હવે ઓલા એ પથ્થરો આમ મૂક્યો છે બે વીઘા જમીન કોઈ કઈ ગામમાંથી કીધું તમારો જ ભાઈ છે કાકાનો દીકરો છે કા છે કા છે કા છે એને તમારી જમીનમાં બે વીઘામાં એ ખેડતો થઈ ગયો છે ને વાડ કરી દીધી છે ને તમારી જમીન એટલી ઓછી કરી દીધી છે તમે ઈન્ડિયા જતા જ નથી હવે તમને તો ખબર જ નહોતી એને પથ્થરો ગોઠ્યો છે એમ પણ તમને સમાચાર મળ્યા એટલે પથારીની અંદર પછી ઊંઘ આવે હવે ઇન્ડિયા જવું છે કેમ પેલો પથ્થરો ખસાડવા હવે પથ્થરો ખસાડવા ઇન્ડિયા જાઓ તો એ પથ્થરો એ બે વીઘા જમીનની કિંમત પાંચ લાખ રૂપિયા હોય અને ઠેક ઇન્ડિયા જઈને માથાકૂટમાં ઉતરો પચાસ લાખ બગાડવાના હોય પણ ઘણા છે ને બહુ આમ આંટીવાળા હોય કરે જ છૂટકો કે અહીંથી પ્રયત્ન કરો કે તમારું તમને પાછું મળે પ્રયત્ન ના કરવો એવું નથી કહેતો પરંતુ દ્રઢ નક્કી કરીને કે જવું જ છે મારે તો આમ કરી જ નાખવું છે ને એમાં એટેક આવી ગયો શું કરે ઇન્ડિયા તો ના પહોંચે પેલો પથરો તો ખસે નહીં પણ એ ચોક્કસ એ ખેતરમાં ભૂત થાય એ પથ્થરા પાસે એ ભૂત થાય સર્પ થાય એ તો થાય જ કારણ કે વાસના સહિત મર્યો માટે સંસારની અંદર પ્રયત્ન પ્રયત્ન ચોક્કસ વાસનાથી નહીં બંધનથી નહીં પ્રયત્ન કરવાનો તમારા અધિકારનું છે હકનું છે બાકી તો આ દુનિયામાં બધા લાફા મારી મારીને ઉપાડી જ જાય એવો યુગ છે પરંતુ પ્રયત્ન કર્યા પછી ભગવાન પર મૂકી દો ભગવાન પર છોડી દો કારણ કે ઘણીક વખત નાની બાબતની અંદર બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય એક ભગત વર્ષો પહેલાં અમારી સાથે વિચરણમાં આવેલા ગાડી ચલાવતા હતા એની અંદર એમને કંઈક ઇન્ડિયાની અંદર કોઈ જમીન હશે એનો ભાવ હશે બે કરોડ અઢી કરોડ ભાવ હશે ભગત ગાડી ચલાવે એક દિવસ સવારમાં ઉદાસ થઈ ગયા ઉદાસ મૂળમાં જ નહીં એટલે ગુણબુદ્ધિવાળા જ હરિભગત મેં કીધું કેમ તમે આટલા બધા ઉદાસ છો કેમ આટલું બધું શું થયું તમને કંઈ પ્રોબ્લેમ થયો જ સંતો તરફથી પણ કે બીજું કાંઈ નહીં કે સ્વામી એક ઇન્ડિયાનો પ્રોબ્લેમ આવે છે મેં શું પ્રોબ્લેમ આવે છે તો કે અઢી કરોડની જમીન હતી ને દોઢ કરોડની થઈ ગઈ છે અત્યારે અઢીની કેટલાની થઈ ગઈ દોઢની મેં કીધું વાંધો નહીં કેટલામાં લીધી હતી તમે મને કે પચીસ લાખમાં લીધી હતી પચીસ લાખમાં લીધી હતી અઢી કરોડ ભાવ આવે એવો હતો અને દોઢ કરોડ થઈ ગયો એટલે હું દુઃખી છું મેં કીધું ભગત પચીસ લાખના ભગવાને કેટલા ઘણા કરી આપ્યા દોઢ કરોડ તો કરી આપ્યા ને કાં વાટ જો ફરી વધે ત્યાં સુધી અને કાં તો વેચી દો પણ તમે આમ ટેન્શનમાં આવશો એક તો એટેક ના દર્દી હતા એ પાછા મેં કીધું હાર્ટના તમે દર્દી છો અને આના વિચારમાં જશો તો તમારું હારું શું થશે તમારી ચિંતાથી દોઢના અઢી થઈ જવાના છે એ તો તમે સાંભળ્યું કે અત્યારે ભાવ વધ્યા છે અઢી એટલે તમને થઈ ગયું મગજ મગ મારા અઢી પાકા અઢી પાકા અઢી પાકા આયા તો હતા જ નહીં હવે તમે દસ્તાવેજ કરવા કે અંદર પેલો કે દોઢ જ આપીશ તો શું કરો અહીંથી ઇન્ડિયા સુધી પહોંચો ટિકિટ ખર્ચીને હવે હું દોઢમાં તૈયાર છું તો ધક્કો ખાઈને પાછા આવો એના કરતા તમારે જો ઈચ્છા હોય તો દોઢમાં નહીં તો પચી ના દોઢ તો છે ને ક્યાં ઓછા છે તમે અઢી તો ખાલી સાંભળ્યા હતા કંઈ છાપખાનામાં લખી દીધા છે કે અઢી આ બધી સમજણ સત્સંગ આપે છે સત્સંગ બીજું કશું કરતો નથી નવું પરિસ્થિતિઓ તો જે સંસારમાં હાલે છે એ પ્રારબ્ધ પ્રમાણે હાલવાની જ છે પરંતુ સત્સંગ કંઈક એવું વિઝન આપે છે કે જેના કારણે આપણે અથડી ના જઈએ સત્સંગ એવું વિઝન આપે છે કે જેના કારણે આપણે લક ચોરાસીમ જતા ના રહીએ પણ આ બધા વિચારો નિજ મનના છે પરતક મન તો અઢીના સંકલ્પોમાં જ રમે પરતક મન તો આવું બધું જોવામાં જ રમે એટલે પરતક મનને શું ગમે છે તો કે આ નર ને નારી હું એ કહેવા માગું છું જોબ સાથે કરતા હોય પટેલના દીકરા દીકરી હોય અને ઘણી વખત ઠેક ચાઈનામાં જઈને લગ્ન કરે કોઈ બીજા જોડે જેની જેની ડીશ જેની ડીશ જોઈને જેની ડીશ જોતા પણ આપણને આપણે એક વખત જો એની ડીશ જોઈ લીધી હોય ને અમુકની ખાતા તો આપણને આપણે જે ઠાકોરજીને ધરાઈને જમતા હોય ને એ ગળા હેઠળ ના ઉતરે એવી જેની ડીશો જમવાની હોય એવાની ભેગા કેવી રીતે જીવન વિતાવી શકે પોતાના છોકરાઓને છોડીને એ કરે છે કોણ આ પરતક મન એક હાડ માસને ચામડાનું ઊભું કરેલું આ પૂતળું કોઈને સ્ત્રી તરીકેનું શરીર મળ્યું કોઈને પુરુષ તરીકેનું શરીર મળ્યું અને એની અંદર જીવ ખેંચાન પામીને હાડ માસને ચામડામાં જ ખેંચાન પામે છે બીજું કશું નથી અંદર માલ એક શરીરમાં કોઈ શરીરમાં બીજો માલ નથી કશું જ નથી અહીંયા આગળ ખાલી આ નાકનો આટલો આટલું મોડલ અલગ અલગ દરેકનું ગોઠ્યું છે એમાં એનું રૂપ બદલાઈ જાય છે જો આ નાકનો પાર્ટ કાઢી નાખવામાં આવે વ્યક્તિનો તો દરેક વ્યક્તિ એક સમાન જ લાગે નાક જો નીકળી જાય ને તો દરેક વ્યક્તિ એક સમાન લાગે હાલો આ ઉપરથી ઉતાર નાખો અંદર જે હાડપિંજર છે પચાસ વ્યક્તિ સ્ત્રી પુરુષોના હાડપિંજર મૂકી દો એ હાડપિંજરનું જે સ્ટ્રકચર છે એની અંદર કયું રૂપ છે ઓરિજનલ તો છેલ્લે લે એજ રહ્યું ને હાડ પિંજર જ રહ્યું ને અને હાડ પિંજર ઉપર માંસના લોચા મારી ના ખાલી ઉપર પ્લાસ્ટર જ મારી દીધું છે ને કે બીજું કઈ પરંતુ એ તરફની દ્રષ્ટિ સત્સંગ શિવાયના જીવને નથી જતી નથી જતી એ હાડ પિંજર અને ઉપર માંસના લોચા અંદર આંતરડા અરે આંતરડાની રચના તો ખાલી કોઈ જોય આંતરડાની રચના નહીં પણ આંતરડાની અંદરનો માલ કોઈ દિવસ પેટનું કંઈ સ્ક્રીનિંગ કરાવવાનું થાય ને ડોક્ટર કહેવાનું મને એનું એનું તમે છે ને સીડી આપો મારે જોવું છે 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 કે આંતરડા કેવા એકલી ગંધ ગંધ આવે આવે એટલે તો એમાં આવા ભૂંડા શરીર ની અંદર ભગવાનનો ભક્ત ક્યારેય આસક્ત ન થાય પારકો રૂપ પારકી સ્ત્રી પારકો પુરુષ એને નક્ષિક રૂપ થી જોવો બહુ મોટું પાપ છે બહુ મોટું પાપ છે તુલસીદાસજીએ કીધું છે કે જે ધનને પથ્થર સમાન માને અને પર નારીને માત સમાન માને આટલાથી તુલસીદાસ કે જો ભગવાન ના મળે ને તો હું તમારો ગુલામ થઈ જાઉં મને જોડાનો આર પહેરાવજો આટલામાં ભગવાન મળી જ જાય માટે ભગવાનનો ભક્ત સાવધાન બને આપણે તો ભગવાનના ભક્તો છીએ બીજું કાંઈ નહીં પણ ટીવી જોતા હો કોમ્પ્યુટર જોતા હો ફોન વાપરતા હો સમાચાર સાંભળતા હો આ બધાની અંદર અનેક પ્રકારનું બીજું ત્રીજું આવતું હોય એવું સારા સારા હરિભક્તો થકી જાણવા મળે એટલે એની અંદર સાવધાન રહેવું પૂર્વે જે આપણે સત્સંગ થયા મોર બધું જોવાયું હોય સંભળાયું હોય એ બધાને પણ ડિલીટ કરવા માટે પ્રકૃષ્ટ કથાનો મારો રાખો ભગવાનની મૂર્તિના દર્શનનો મારો રાખો કે જેના કારણે ભગવાનનું રૂપ ગમે જોવા જેવા તો ભગવાન છે પીવળા ઘનશ્યામ મહારાજ કેટલા રૂપાળા છે એને જોઈએ પીવડા ઘનશ્યામ મહારાજનું નાસિકા જોઈએ આંખો જોઈએ પીવળા ઘનશ્યામ મહારાજના ઓસ્ટ જોઈએ ગાળ જોઈએ મહારાજનું ઉદર જોઈએ મહારાજના સાથળ નિરખીએ મહારાજના ચરનારવીન જોઈએ મહારાજની આંગળીઓ જોઈએ મહારાજના હાથના નખ જોઈએ ભગવાનના કર્ણ જોઈએ ભગવાનના કર્ણમાં બિંદુ મહારાજે પહેરેલા બધા ઉપાંગ એટલે કે બધા વાઘાઓના દર્શન કરીએ મહારાજને આવી રીતે મહારાજને જ કરીએ તો ત્રિલોકીમાં મહારાજ કે ભગવાનનું જેવું રૂપ છે એવું ચૌદ લોકને વિશે કોઈનું રૂપ નથી ભગવાનનો જેવો ગંધ છે એવો બ્રહ્માંડમાં કોઈનો ગંધ નથી ભગવાનમાં જેવો રસ છે એવો બ્રહ્માંડમાં કોઈ રસ નથી શ્રીજી મહારાજા આપણને સમજાવે છે આ નિજ મનને આવું ગમે છે અને પરતક મનને આ બધું મૂવી પિક્ચર ને સિરિયલ ને આ બધું ગમે ઘણા તો એટલા ડાયા છે આ કથાએ સાંભળે અને કથા સાંભળ્યા પછી પાછો એનો સિરિયલનો ટાઈમ થઈ ગયો હોય એવા છે એટલા સરસ ડાયા છે બોલો હવે એ તો કે દિવસ તમે દૂધ ભર્યું અને અંદર પછી લીંબુ નાખો અને તમે એમ કહો કે આ દૂધનો પેંડો કેદી થશે થાય જ નહીં પનીર થઈને ફાટી જાય એ પનીર એ નીકળે જ નીકળે એ ફાડતા ના આવડે બધું બગાડે એમ ઘણાને તો એવું હોય કે કથાના ટાઈમ પછી એક્ઝેક્ટ સિરિયલ ચાલુ થતી હોય કથા જો પાંચ મિનિટ વધારે થઈ ગઈ તો તરત અંદર આકડા બાકડા થવા લાગતા હોય એવા પણ છે હા એવા પણ છે આ પણ ગમે છે ને ઓલું પણ ગમે છે હવે આ ગમતું હોય એટલે આ તો સાંભળ્યું હવે આની ઉપર તમે પછી લીંબુનો રસ નાખો એટલે આ દૂધ તો બધું ફાટી જાય પછી કાંઈ રહે નહીં અલગ અલગ પ્રકારનું એટલું બધું નીકળ્યું છે અત્યારે તે એવું જો હા ધાર્મિક જુઓ કંઈક મહાભારત જુઓ રામાયણ જુઓ કૃષ્ણ ચરિત્ર જુઓ મહારાજના ચરિત્ર જુઓ કાંઈક જેમાંથી કંઈક શીખવા મળતું હોય કે કાંઈક થોડું મનોરંજનય મળે અને કંઈક ઉપદેશય મળે એવું કંઈક હોય કે ભગવત ચરિત્ર અવતાર ચરિત્રો સંલગ્ન હોય સામાજિક કંઈક વ્યવસ્થા માટેનો આપણને કુટુંબ પરિવારની વ્યવસ્થા કરવાનો ખ્યાલ આવે એવો કોઈ વસ્તુ હોય આમ કંઈ વાંધો નથી તમે જોઈ શકો છો કારણ કે તમારી મર્યાદા છે તમે એમાં રહી કરી શકો છો પરંતુ જે વસ્તુની અંદર કાંઈ ના હોય ને કોકને કેવી રીતે ઊંધો પાડવો એ આવતું હોય સાસુને કેવી રીતે પહોંચાડી દેવી અને વહુને કેવી રીતે હરખી કરવી આ આવતું હોય હવે આ કથા સાંભળ્યા પછી એ જોવે તો એ જ થવાનું પરતક મન જ મજબૂત થાય નિજ મનની ગમે એટલી વાત કરી હોય અહીંથી સંતોએ પણ પરતક મનને છે ને થોડુંક મળે ને તો એ જલ્દી વહેલો મળ ભીંડા જેવો છે પરતક મન પરતક મન એટલે ભીંડો રાતે ના વધે એટલો દિવસે વધે ને દિવસે ના વધે એટલે રાતે વધે ભીંડા તમે જુઓ ને તો ભીંડાના છોડ ખેતીવાડીના અભ્યાસો ને ખબર હોય કેમ પીખું તા વધે જાય ને આજે તોડો પરમદી પાછો મોટો થઈ ગયો હોય અને રાતે વધે આજ રાતે જો તો આટલો ને હવારમાં આટલો થઈ ગયો હોય હવાર આટલો જોયો તે દિવસ સાંજે આટલો થઈ ગયો હોય અને ચાર દિવસમાં તો પાકી જાય એ ભીંડા જેવું છે પરતકમન હારું થોડુંક આપણને લાગે કે છે આવડું પણ આમ હવાર જો આટલું થઈ ગયું હોય હાથ પડે તો આટલું થઈ ગયું નિજ મન તો કેવું છે ખબર છે ધીરું ધીરું પેલી કેરી છે ને કેરી હમણાં હું ફ્લોરિડા હતો ને આપણા સંત દિવસની પાછળ આંબો છે એક તે કેરીને આટલા આટલા મરવા આવેલા એ હું રોજને ઠાકોરજી લઈ અને બેસું ભજન કરું હવારમાં બે કલાકને બેસતો તો હું રોજ આમ કેરી બાજુ થોડું જોઉં આમ કેરીને આમ જોયા કેરીને ભજન કરીને બધું કેરી જોઉં પછી મેં કીધું કેરી મોટી નથી થતી મોટી નથી થતી હું બે મહિના રહ્યો પણ કેરી આમ બહુ મોટી દેખાય નહીં અને આરી ભગત આવે છે મેં કીધું ભગત આ કેરી કેમ મોટી નથી તે આટલી જ રહે હવે આપણે કઈ ખેતીવાડીના અભ્યાસો નહીં મને કે સ્વામી મને એને સરસ એક કહેવત કીધી કે વેલા કે આંબા ના પાકે એવું કંઈક મને કીધું કે કેરી છે ને હા ઉતાવળે આંબા ના પાકે કે ઉતાવળે આંબા ના પાકે જયંતભાઈ છે ને મને કે ઉતાવળે આંબા ના પાકે સ્વામી આ કેરી મોટી થશે પણ એને કે હજુ તો જુલાઈ મહિનો આવશે ને ત્યારે મોટી થઈ રહેશે અત્યારે મોટી ના થઈ જાય મેં કહ્યું ભાઈ ઉતાવળા આંબા ના પાકે તો આવડું મને ખબર નહોતી અત્યાર સુધી આ અભ્યાસ આટલો કર્યો મેં આજે ખેતીવાડીનો મેં કીધું ઉતાવળે આંબા ના પાકે એટલે કેરી આટલી હા આટલી એમ છે ને નિજમન છે ને આંબાની કેરી જેવું છે અને પરતક મન છે ને ભીંડા જેવો છે આરો સેજ પાણી મળ્યું નથી ને પ્રકાશ મળ્યો નથી ને એકવાર સિંગ બેઠી એટલે પતી ગયું સમજો તમે સિંગો જ સિંગો થાકી જાઓ ઉતારતા તમે અને આ નીજ મન તો કેરી જેવો છે ધીરે ધીરે પાકે એમાંય જો વરસાદ પડી જાય ક્યાંક જો વાવાઝોડું આવી જાય મોર ખરી જાય મરવા ખરી જાય તો તમારો સંકલ્પ હોય કે આખા આંબે કેરી લાગશે બધી પૂરી થઈ જાય એવું થાય અને ભીંડો તો વધ્યા જ કરે એમ પરતક મનને તો સે જમથું એને ગમતું મળે ને તો એ વધ્યા જ કરે અને નિજ મનને તો બહુ આપવું પડે એટલે કથા વાર્તા છે નિજ મનને મજબૂત કરે છે હવે કથા વાર્તા પોણો કલાક આપીને પછી અડધો કલાક બીજી આપી દો ને પરતક મનનો તો એ પરતક મન તો કથા વાર્તા પોણો કલાકને ઉડાડ દે એટલી તાકાત એની છે મન જો સરાય તાય જાય પરતક મન કૂતરા જેવું છે કૂતરા જેવું છે કૂતરું છે ને તમે જોજો ગમે ત્યાં હુંગ્યા જ કરે જ્યાં હોય ત્યાં હુંગે કૂતરાને મોટા મોટી ટેવ હુંગવાની એટલે તો ચોરના પગલાને પકડીએ કે હુંગતું હુંગતું એમ પરતક મન છે ને જ્યાં ના હુંગવાનું હોય ન્યાય હુંગવા જાય આ પરતક મન અને નિજ મન છે ને એ તો નિકટ જાય જ નહીં જાય જ નહીં વિષયના રસને જોવા માટે વિષયના રસને ચાખવા માટે રૂપને જોવા માટે પરગંધને સૂંઘવા માટે ક્યારેય જાય જ નહીં આવું પરતક મન અરે નિજ મન છે ગમે મન ગાન વિશે રસ ગીત ચહેની જ ચડે નહીં ચિત પરતક મન ને બધા જગતના ગીત ગમે છે શબ્દ પેલું રૂપ હવે બીજું શું ગમે છે શબ્દ ગમે છે એને પિક્ચરના ગીત વાગતા હોય ને ધમાલી બધું મ્યુઝિક વાગતું હોય ને તો પગ પગ ડોલવા માંડે હા માથું ડોલે પગ ડોલે નાચવા માંડે ખુરશી પકડવી પડે ભાઈ ખુરશી રહેશે કે નહીં નહીં તો ખુરશી તોડશે આ ડીજે વાગતું હોય ને તો તમારે પૂરું થઈ જાય એવું થાય પણ નિજ મન છે ને એ તો એની અંદર ક્યારેય એનું ચિત્ત લાગે નહીં નિજ મનને તો ભગવાનનું ભજન ગમે એને ભગ મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીના પ્રેમાનંદ સ્વામીના નિષ્કુળાનંદ સ્વામીના નરસિંહ મહેતાના મીરાબાઈના અત્યારના સંતો ભક્તોના સારા ભગવાનમાં હેત કરાવે એવા કીર્તનોમાં હેત થાય એને આમાં હેત ના થાય એને જગતનું ગીત વાગતું હોય ને તો ખેંચાન જ ના થાય અને પરતક મન આપણું મજબૂત હોય ત્યાં સુધી જગતનું ગીત વાગે તોય ખેંચાન થાય એટલે પરતકને એવું સાંભળવું ગમે અને નિજ મનને તો ભગવાન ને ભગવાનના સંબંધ સિવાયના ભગવાનના મુક્તોના સંબંધ સિવાયના ભજનો સાંભળવા ગમે નહીં એને ના ગમે એવું જરૂર નથી કે નંદ સંતોનું જ ગમવું જોઈએ નંદ સંતોનું ગમે પછીથી વિહારીલાલજી મહારાજ આચાર્યોએ બનાવેલા છે એ કીર્તનો ગમે અયોધ્યાપ્રસાદજી મહારાજે બનાવેલા છે એ ગમે મીરાબાઈ નરસિંહ મહેતાના પદો ભગવાનમાં હેત થાય એવા છે એ ગમે દાસપનાના છે એ ગમે અત્યારે કોઈ સંતો ભક્તોના બનાવેલા હોય કે જેનાથી ભગવાનમાં હેત થાય મુક્તિ મળે કે ન મળે ભક્તિ તમારી કરવી છે આવા અત્યારના છે એવા એ ગમે પણ જેમાંથી ભગવાનનો સંબંધ થાય જેનાથી ભગવાનના મુક્તોનો સંબંધ થાય એવા ગીત ગમે પણ જે ગીતથી ભગવાનનો સંબંધ જ ના થવાનો હોય અને ફક્ત જગત સંબંધિત સંકલ્પો કરાવે એવા ગીતો હોય એવા પિક્ચરના ગીત હોય કે બીજા ગીત હોય એવા ગીતો કોઈ દિવસ ભગવાનના ભગતને ગમે નહીં ભગવાનના ભગતની ગાડીઓમાં કીર્તનોની કથાઓની ભજનોની કેસેટ હોવી જોઈએ તમા અમારી મર્યાદા છે કે અમે સ્ત્રીના અવાજવાળા ભજન ના સાંભળતા હોય પણ તમે તો બે ભજન સાંભળી શકો છો ઘણી બધી સત્સંગની કેસેટો એવી હોય છે બધી ભજનની તમે તો કોઈ પણ ભજન કીર્તનની કેસેટ સાંભળી જ શકો છો અને સારામાં સારી વસ્તુ તે સંતોના મુખે ગાયેલું હોય એ તો બહુ બેસ્ટ બહુ બેસ્ટ હરિસ્મૃતિ છે આવું જ ગાડીમાં વાગ્યા કરતું હોય તો સરસ ચાલે ઘણા ભગતોને ગાડીમાં ભૂલથી શું થઈ જાય અમે બેઠા હોય ને પછી અમે કહીએ કે છે તો વગાડો ભગત ચાલુ કરી દે ગાડી છોકરાની હોય એટલે ઘણીક વખત વાગવા માંડે બીજું વાગવા માંડે બીજું ભગતને ખબર ન હોય કે આની અંદર શું છે ભગત કઈ કરો ચાલુ હવે ભગત ભોળા હોય ચાલુ કરી દે ને વાગી જાય બીજું પછી હોય જ નહીં અંદર કઈ અને ઘણી વખત ઘણા ભગવાનના ભગતો જો દેડકા જેવા હોય દેડકો કેવો હોય માછલી પાણી વિના ના જીવે પણ દેડકો પાણીમાં જીવે અને જમીન પર જીવે એટલે કે હરિસ્મૃતિ વગાડે અને વિસ્મૃતિ વગાડે વિસ્મૃતિ એક હરિસ્મૃતિ કીર્તન ભજન આ બધું હરિસ્મૃતિ છે અને એક સ્મૃતિ છે પિક્ચરના ગીત આ તે બધું એ સ્મૃતિ કહેવાય એ વગાડે બે પડ્યું હોય ગાડીમાં કારણ કે એવું થયું છે ઘણા ભગતની ગાડીમાં અચાનક બેસવાની થયું હોય અમે કહીએ કે ભગત વગાડો ભગતને એવું ભજનની જશે નાખે જ અંદર મળે જ નહીં ને ભગત ગાડી કોની મારી તો આ કેમ તમારી ગાડીમાં આ ક્યાંથી આવ્યું એ તો સ્વામી આવે થોડું ક્યારેક ક્યારેક સાંભળવું ગમે છે હજુ હિન્દી ફિલ્મના ભગત આવે પણ કેટલા સુધરશે ધીરે ધીરે આવું થાય અત્યારે લોયાધામ પરિવારની અંદર ધીરે ધીરે આટલી કથા વાર્તાઓનો જેને અંગ પડી ગયું છે એને આ બધું સાફ થઈ ગયું છે પણ તોય ક્યારેક ગુણબુદ્ધિવાળા હજુ નવા હોય સત્સંગમાં એવું મળી જાય તો એવું થાય માટે આપણે એવું કરવાનું છે કારણ એ છે વાલા ભક્તો તમને થાય કે અમે સંસારમાં છીએ અને સંતો તો પોતે સાધું થઈ ગયા આટલી બધી વાતો કરે પણ એટલા માટે છે એવું કંઈ વાગતું હોય ચાલો તમે દસ જ મિનિટ સાંભળો છો પણ એવું વાગે છે સાંભળો છો એ ટાઈમે પ્રાણ છૂટે હરિ વિસ્મૃતિ વાગે છે ને પ્રાણ છૂટ્યા ગાડી ચલાવો છો વાગે છે અંદર હરિ વિસ્મૃતિ એટલે મગજ તો એમય છે અને ગાડીનો એક્સિડન્ટ થયો અને આપણે એ જ ટાઈમે પ્રાણ છોડવા નથી આ તો શું થાય પરંતુ એ ટાઈમે તમે કથા સાંભળતા હશો કીર્તન વાગતું હશે હરિસ્મૃતિ વાગતી હશે વચનામૃત સાંભળતા હશો અને એ ટાઈમે કદાચ આપણે ધામમાં જવાનું હોય આ દેહનો શું નિર્ધાર છે કઈ તારીખે કેટલા વાગે કઈ જગ્યાએ કેવી રીતે છૂટી જશે એની કોઈને ખબર નથી ભગવાને એક એડ્રેસ ગુપ્ત રાખ્યું છે એક એડ્રેસ ગુપ્ત રાખ્યું જન્મનું એડ્રેસ બધાને જાહેર ખબર છે મારો જન્મ આ એડ્રેસ પર થયો હતો કોઈનો ઘરમાં થયો હોસ્પિટલમાં થયો એ બધાને ખબર છે કે મારો જન્મ આ એડ્રેસ ઉપર આ મકાનમાં આ જમીન પર થયો હતો પરંતુ મારું મૃત્યુ કઈ જગ્યાએ કેવી રીતે કેટલા વાગે કઈ તારીખે કઈ પરિસ્થિતિમાં કયા કપડામાં કયા પ્રસંગમાં થશે એ ભગવાને બહુ ગુપ્ત રાખ્યું છે ગુપ્ત રાખ્યું છે કોઈને ખબર નથી આજે જાજાનું મૃત્યુ હોસ્પિટલમાં થતું હોય બધાનું હોસ્પિટલમાં જ થાય એવું કંઈ નહીં હોસ્પિટલમાં હોય ઘરે આવી ગયા હોય અને ઘરેથી આવીને જાય એવું પણ થાય છે માટે ભગવાનનો ભક્ત મૃત્યુને જોઈને સાવધાન બને મહારાજે જે અંતેના ત્રિષ્માં કીધું છે આ ઘડીએ ના પડે મરી જવું છે આવો નિર્ધાર જો થશે ને તો બધું છૂટવા માંડશે આ ઘડીએ ના પડે મરવું છે અને જો આ વિષયોમાં હું આવો લપટાયેલો રહીશ આ ઘડીએ મારો પ્રાણ છૂટે મારી દશા શું થાય આવો જો વિચાર હશે તો ગમે એવું નહીં છોડવું હોય ને તોય છૂટી જશે મૃત્યુ દેખાય છે ત્યારે વ્યક્તિને જે છોડવું હોય છોડે આપણને કોઈ ગન બતાવી હોય અને તમારા ખિસ્સામાં પંદર હજાર કેશ પડ્યા હોય તો તમે ગન બતાવી છે તમે આપી જ દેવાના છો કારણ કે સામે મૃત્યુ દેખાય છે તમને ખબર છે પંદર હજાર ક્યારે આવે પરંતુ ગન બતાવી છે લઈ જા ભાઈ તું મને છોડ એમ આપણને જ્યારે મૃત્યુરૂપી ગન દેખાય છે ત્યારે કોઈ પણ જગતનું બંધન છોડવું અઘરું નથી પડતું જેને આ કાલે મૂકવું છે એને આજે મૂકી દઈએ આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત નિજ મનને મજબૂત કરે જગતના ગીત સાંભળવાનું છોડે પિક્ચરના ગીતો સાંભળવાનું છોડે હું ચોક્કસ માનું છું કે આ કથાને સાંભળવાળા શ્રોતાજનો આવું નહીં જ સાંભળતા હોય છતાં પણ કોઈક જગ્યાએ ક્યાંક રહી જતું હોય જગત સંબંધી ખેંચાણ તો વાલા ભક્તો પોતાની જિંદગીના વર્ષો વિચારો આપણી જિંદગીના કેટલા વર્ષો થયા એની સામે એવું વિચારો કે સુખેથી ભગવાન માની લો એક્સિડન્ટમાં દેહ પાડે ના બીજી કોઈ રીતે પાડે તો હવે જિંદગીના સારામાં સારા સશક્ત રીતે જીવી શક્ય એવા કેટલા વર્ષો મારા શરીરની અત્યારની પોઝિશન પ્રમાણે દેખાય છે એનો એનો વિચાર કરો તો હું માનું છું જેના ચાલીસ કે પચાસ વરસ થયા હશે ને એની પાસે ભગવાન ભજવા માટે પાંચ જ વર્ષ છે તમે કહેશો પાંચ વર્ષ કેવી રીતે તો પાંચ વર્ષ એવી રીતે કે તમે તમારા ઊંઘવાના જમવાના દેહક્રિયાના ધંધાના નોકરીના કલાકો કાઢી નાખો અને ભજન કરવાની કે ભગવાનની કથાવાર્તા સાંભળવાની મિનિટો ભેગી કરો તો પાંચ સાત વરસ મેક્સિમમ દસ વર્ષ પચાસ વર્ષની આયુષ્ય થઈ હોય અને ભગવાન સુખેથી કદાચ કોઈને સો વર્ષની આયુષ્ય આપીને રાખે ને તો દસ વર્ષ મેક્સિમમ કાઢી શકે ભગવાન ભજવા માટે દસ વર્ષની જ આયુષ્ય ભગવાનને પામવા માટે છે પચાસ થયા હોય તો એવું સમજવાનું છે મેક્સિમમ એ તો બહુ મહેનત કરે ને બહુ આમ બધી જગ્યાએથી આમ હાચવી હાચવીને જેમ પેલી પેની પેની ભેગી કરે ને એમ સેકન્ડ સેકન્ડ ભેગી કરે ને ત્યારે થાય નહીં તો ના થાય એટલે એવો ભય થોડો રાખી અને નિજ મનને મજબૂત કરવાનું અને એવા કેટલા ભક્તોના દર્શન થાય છે સત્સંગમાં એક વરસથી બે વરસથી ત્રણ વર્ષથી આવ્યા છે પણ લગ્ન લગાડી તે લાગી તે લાગી આજે જોઈએ છે આજે એવા ભક્તો છે જ કેટલા બધા ભક્તોના દર્શન કરીએ છીએ જે લોકો થોડાક સમયથી સત્સંગમાં જોઈન્ટ થયા છે પણ સત્સંગની અંદર લગ્ન લાગી તે લાગી બસ હવે ક્યાંય જો આ સત્સંગની અંદર મેં કીધું આગું પાછું જોવા ગયો કઈ દાપણ કરવા ગયો તો ખીણમાં પડવાની તૈયારી છે કોઈ પણ હોય હું હોઉં તમે હોવ કોઈ પણ હોય એક જ બસ અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી ભગવાનને પામવું છે કા દેહને પાડવો છે એ નિર્ધાર સહિત જે મંડશે એનાથી થશે બીજાથી નહીં થાય સદા મન સુખ સરાય સંસાર પરતક મનને હંમેશા સંસારમાં રહેવું ગમે છે અને નિજ મનને સંસાર અસાર લાગે છે અસાર સં જેમાં કશો સાર નહીં એનું નામ સંસાર દૂધને તમે મેળવો અને દૂધને મેળવો દહીં થાય દહીંને વલોવો તો શું નીકળે માખણ નીકળે દૂધ એક લિટર હોય એને મેળવો તો એમાંથી કિલો દહીં થાય કિલો દહીંને મેળવો તો અંદરથી સો બસો ગ્રામ સો ગ્રામ પચાસ ગ્રામ જેવા એના ફેટ હોય એ પ્રમાણે માખણ નીકળે પણ એક લાખ લિટર પાણી ભરવામાં આવે એક લાખ લિટર પાણી અને એમાં રવૈયો એક નાખવામાં આવે એમાં મેળવણ નાખવામાં આવે મેળવણ નાખ્યા પછી પાંચ જ જોવામાં આવે તો કંઈ જામે અને રવૈયો ફેરવ્યા જ કરો મથ્યા જ કરો પાણીમાંથી કંઈ નીકળે ફેરવો 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 પચાસ ગ્રામ માખણ નીકળે એમ સંસાર છે પાણી જેવો છે ગમે એટલો રવૈયો નાખીને મથો પાંચ વરસ મથો દસ વર્ષ મથો પચાસ વરસ મથો સો વર્ષ મથો બ્રહ્માના આયુષ્ય પર્યંત મથીએ આ સંસારમાંથી કોઈને માખણ મળ્યું નથી મળશે નહીં કારણ કે માખણ હોય તો મળે ને આ તો પાણી જેમ ચૂનો નાખી દીધો હોય ચૂનો તો પાણી લાગે કેવું દૂધ જેવું લાગે ને ચૂનો નાખ્યો હોય તો વ્હાઈટ કલર નાખો દૂધ જેવું લાગે ને પણ એને ગમે એટલું તો માખણ ના નીકળે કારણ કે દૂધ છે જ નહીં એમ સંસારમાં સાર છે જ નહીં કોઈ ગમે એટલું વલોવે તો પણ એમાંથી સાર નથી નીકળતો આપણે શું વલોવાના મચ્છરિયા જેટલી આયુષ્ય આપણી પણ બ્રહ્માજી જેવા મોટા ઈશ્વરો છે ને જેને આ સૃષ્ટિ કરી છે જે લોકો આ સૃષ્ટિના સર્જનહારો છે જે આ સૃષ્ટિના પાલકો છે જે આ સૃષ્ટિને નાશ કરવાવાળા છે એવા મોટા ઈશ્વરો છે ને એ લોકો પણ આ સૃષ્ટિ કરીને પાલવીને એને ડિસ્ટ્રોય કરીને છેવટે એક સંકલ્પ કરે છે આ જગતમાંથી કાંઈ લેવા નથી ધ્યયો નારાયણો હરિ એક ભગવાનનું જ ભજન કરવા જેવું છે આવું એ ઈશ્વરો પણ નક્કી કરે છે સવિકલ્પ મુક્તો છે એ બધા ભગવાનની ઈચ્છાથી આટલી મોટી સૃષ્ટિનું કાર્ય કરે છે પરંતુ છેલ્લો નિર્ધાર એ કરે છે ધ્યાન કરવા યોગ્ય એક ભગવાન છે આ બધું છોડવા જેવું હવે મોટા ઈશ્વરો એની આયુષ્ય આપણા આઠ અબધના ચોસઠ કરોડ વર્ષ ત્યારે એનો એક દિવસ થાય અને એવા ત્રીસ મહિનાનો એક ત્રીસ દિવસનો એક મહિનો બાર મહિનાનું વર્ષને સો વર્ષને એની આયુષ્ય એ લોકો જો વલોવીને એમ કહેતા હોય કે અસાર છે આપણી મચ્છરિયા જેટલી આયુષ્ય એની સામે આપણે ગમે એટલું વલોવીએ અહીં ગમે એટલું કરી નાખીએ કશું જ નથી સમજી રાખવાનું છે કર્તવ્ય બધું નિભાવવાનું છે કર્તવ્ય બધું કરવાનું છે આપણી જવાબદારી ભગવાને જે કંઈ આપણને આપી હોય પરિવારની તમને સંસારની સત્સંગલક્ષી અમારે કોઈ પ્રવૃત્તિની સેવાની બધું જ કરવાનું છે સમજણમાં રાખી મૂકવાનું છે અસાર સંસાર છે આને વલોવાથી કોઈને કાંઈ મળ્યું નથી મળશે પણ નહીં આ સંસારમાં જેટલા મારાથી ભગવાન ભજાઈ ગયા મારા હૃદયમાં જેટલું ભગવાનનું સ્વરૂપ ધરાઈ ગયું અને જેટલું બીજા સંતો ભક્તોનો રાજીપો હું લઈ શક્યો આટલું જ મારું આ જીવનનું ફળ છે આપણા જીવનનું ફળ મહારાજ મોટા સદગુરુ સંતો હરિભક્તોનો રાજીપો આટલું જ આપણા જીવનનું ફળ છે બાકી આપણા જીવનનું કોઈ બીજું ફળ નથી અસાર સંસારની અંદર કોઈને સાર મળ્યો નથી કોઈને મળશે નહીં માટે કે છે નિજ મન તો એવું જ જાણે છે આ સંસાર અસાર છે પણ પરતક મન સંસારને જોઈને રાજી થાય છે દેખે મન સજ્જન દુર્જન દોય ભાવ ધરે નિજ સોય પરતક મનને કોઈ દુર્જન લાગે છે કોઈ સજ્જન લાગે છે કોઈ પોતાનો મિત્ર લાગે છે કોઈ દુશ્મન લાગે છે મન હોય ને એમાં દુશ્મનને મિત્ર લાગે પરંતુ નિજ મન જેની પાસે છે તો જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ છે ગીતામાં ભગવાને જ્ઞાનીના લક્ષણ કીધા છે અધ્યાય બારના છેલ્લા સાત શ્લોકો બહુ સરસ છે ગીત શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો વાંચવા જેવા છે સમજવા જેવા છે જ્ઞાની પુરુષ કેવો હોય મિત્રમાં અને દુશ્મનમાં બંનેમાં સમાન બુદ્ધિવાળો હોય સમાન બુદ્ધિ બંનેમાં પરમાત્માના આદેશને જોવે છે કોઈ મિત્ર થાય છે પરમાત્માની ઈચ્છાથી થાય છે કોઈ શત્રુ થાય છે પરમાત્માની ઈચ્છાથી થાય છે જ્ઞાનીને આવા જ્ઞાનમય નેત્રો છે એટલે એની માટે કોઈ દુર્જન નથી કોઈ સજ્જન નથી એની માટે તો બસ સમાન એક સંસાર છે નિજ મનને એવું બહુ લાગતું નથી નિજ મન છે એ સમાન દ્રષ્ટિથી બધું જોવે છે કહેતા એનો અર્થ એવો નથી કે ભગવાનના ભગતને ના ઓળખો સજ્જન વ્યક્તિને ના ઓળખો પરંતુ નિજ મન ધરાવતા ભગવાનના ભક્ત પાસે એવી સમજણ છે કે દુર્જનને જોવેને તો એની દુર્જનતા જોઈને એવું વિચારે કે એની દુર્જનતાની અંદર પણ પરમાત્મા સહાય કરતા હશે તો એ દુર્જનતા કરતો હશે ને તેની દુર્જનતાને પણ હું વંદન કરું છું કારણ કે મારા મહારાજની ઈચ્છાથી છે આવું નિજમન જેની પાસે છે એ વિચારી શકે છે આવી વાતો સ્વામી અહીં આગળ પરતક મન અને નિજમન વચ્ચેના ભેદની લખે છે જેનાથી આપણા વિચારોને સ્વામી કંઈક શ્રેષ્ઠતમ ભૂમિકા ઉપર લઈ જવા માગે છે આપણા આત્માની સ્થિતિને સ્વામી કંઈક મુક્ત દશાને પમાડવા માગે છે જેના માટે સ્વામી આ ગ્રંથ આટલો સુંદર લખ્યો છે એકસોને તેત્રીસ કડી અહીં પૂર્ણ થઈ છે હજુ પણ નિજ મન પરતક મનને કંઈક કહેશે એ વાતો આપણે શુક્રવારે સાંભળશું પાંચ દિવસ હજુ વિચારશે કે બીજો કેટલો ભેદ છે ત્યાર પછી કહેશે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવીશ્વરમ भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्याम